ધોરણ સાત વિષય ગુજરાતી સેમેસ્ટર ફર્સ્ટ પાઠ ત્રણ પરીક્ષા તેના સંપૂર્ણ પ્રશ્નોત્તરીની સમજૂતી આજના વિડીયોની અંદર મેળવશું. તો આ વિડીયો છે સંપૂર્ણ જોવાનું ભૂલતા નહીં, જે પાઠ્યપુસ્તક અને સ્વાપોથીના બધા પ્રશ્નોને આવરી લે છે. શરૂ કરીએ આજનો આ વિડીયો. તે પહેલાં તમે મારી આ ચેનલ ઉપર જો નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેથી તમને મારા જે વિડીયોઝ છે તેની નોટિફિકેશન મળી શકે. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નો સામેના બોક્સમાં લખો. અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે ઉત્તર આવશે ક, શિક્ષણના અધિકારી. બે, અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે ઉત્તર આવશે ખ, શાળાનો સમય થતો જતો હતો. ત્રણ, પેપર લઈને મંડી પડ્યો મહાદેવ વિશે તમે શું વિચારો છો? ઉત્તર સી, તેને ઘણું આવડતું હશે. ચાર, પરીક્ષા, વાર્તાના લેખકનું નામ જણાવો. ઉત્તર ખ, પન્નાલાલ પટેલ. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એક, શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? ઉત્તર શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા. બે, પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો? ઉત્તર પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પ્રથમ નંબરે આવશે તેમજ તેને 15 રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મળશે. ત્રણ, મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા? ઉત્તર મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં લચી રહેલા ઘઉંના મોલમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા. ચાર, ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું? ઉત્તર ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સર્વાણી વહેતી દેખાઈ. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપો. એક, મહાદેવે નારજી કાકા તથા ખુશાલવાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી? ઉત્તર નારજી કાકા ખૂબ જ ગરીબ હતા અને આ ખેતર જ એમનો એકમાત્ર આધાર હતો. ખુશાલમાને હળ હાંકનાર કોઈ નહોતું, બીજાનું હળ માંગી લાવીને તેમણે ખેતર વવરાવ્યું હતું. ગાય એમના ખેતરોનો પાક ખાઈ જાય તો એમને ખૂબ નુકસાન થાય તેમ હતું, એવો વિચાર કરીને મહાદેવે એમના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી. બે, ઘઉં ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો એટલે શું? ઉત્તર ઘઉં ચણાનો મોલ તૈયાર થવાના સમયે તે સોનેરી બની જાય છે. ઉગતા સૂર્યના કિરણો પર સોનેરી હોય છે એટલે સૂર્ય ઉગતા એની સોનેરી કિરણો ઘઉં ચણાના મોલ પર પડે છે, તેથી આખું ખેતર સોનેરી બની ચમકી ઉઠે છે. જાણે ખુદ સૂર્ય ખેતર પર સોનું છાંટી રહ્યો હોય, આમ મોલ ઉપર સૂર્ય સોનું છાંટતો હોય તેવું દ્રશ્ય ઊભું થાય છે. ત્રણ, ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ? ઉત્તર ગાય સૌની પહેલા મહાદેવના માસીના ખેતરમાં પેઠી, પછી કાકાના ખેતરમાં, નારજી કાકાના ખેતરમાં, શંકાના ખેતરમાં, મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરમાંથી પસાર થઈ. ચાર, ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો? ઉત્તર મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મોલનો કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો હતો, પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો. મહાદેવની આંખોમાં
વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. એક, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલા કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો? ઉત્તર, હું પરીક્ષા આપવા જતો હોઉં ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જોઉં ને તો એને પહેલાં તો સલામત જગ્યાએ લઈ જાઉં, મદદ માટે બીજા લોકોને બોલાવું, તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને બોલાવું, એની પાસેથી એના ઘરનો નંબર મળે તો એના ઘરના માણસને ઘટના સ્થળે બોલાવવું. બે, ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો, પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજી ને તેને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાત? તમને મહાદેવનો નિર્ણય સાચો લાગે છે? શા માટે? ઉત્તર, મહાદેવ મોડો પડ્યો હતો છતાં માનવતા ખાતર ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો. જો ઇન્સ્પેક્ટરે મહાદેવ પ્રત્યે માનવતા બતાવી ન હોત અને તેને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો પણ એને હરાઈ ગાઈને પાકથી ઉભારતા ખેતરમાંથી હાંકી કાઢવાનો સંતોષ થાત. મહાદેવે પરીક્ષામાં મોડો પડવાની ચિંતા છોડીને ગાયને ખેતરમાંથી હાંકી કાઢવાનો જે નિર્ણય લીધો તે મને સાચો લાગે છે, કારણ કે મહાદેવમાં બીજાને થતું નુકસાન રોકવાનો પરોપકારનો ગુણ છે. એના સદગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો છે. પ્રશ્ન ત્રણ, પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના કેટલાક શબ્દો છે જે તે વિસ્તારની બોલીમાં આવા શબ્દો પ્રયોગ હોય છે. તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી કાઢો અને લખો. ઉત્તર, મારા વિસ્તારની કાઠિયાવાડી બોલીના કેટલાક શબ્દો. અટાણે એટલે અત્યારે, કેદુના એટલે ક્યારના, ગગા એટલે દીકરો, નકરું એટલે માત્ર, ઓરો એટલે પાસે, મોર્ય એટલે પહેલા, ભેડો એટલે સાથે, વિવાહ એટલે લગ્ન, કળશો એટલે લોકટો, કર્યું એટલે કર્યું, વયોગ્યો એટલે જતો રહ્યો. પ્રશ્ન ચાર, નીચેના ફકરામાં વાક્ય બંધ બેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. આપને પ્રશ્ન આપ્યો છે તે હું વાંચતી નથી, પણ ડાયરેક્ટ હું તમને જવાબ જ કહું છું. પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ એનો ભેરુ. મેટું તમને અન્ડરલાઈન કરી દઉં એટલે તમને પણ ખબર પડે. ઓળંગ્યો ત્યાં જ એનો ભેરુ, જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું, એમને તો કોઈ હળ હાંકનાર તો છે નહીં ને, ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે, એટલેથી નસાડી લાવી કાઢી કાઢીને ખુશાલમાંના ખેતરમાં જ કાઢવી. ને દયાળુ મહાદેવ રડતો ગયો. માથા ઉપર આવતા આવવા કરતા સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો. આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે પાઠમાં વપરાયેલા શબ્દો વાળો શા માટે સરખામણી કરો? સરખામણી જોઈએ. આમ કરવાથી ભાષાની સુંદરતા ઓછી થઈ જાય છે. પાઠમાં વપરાયેલા શબ્દોના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરીને લખેલો ફકરો મને નથી ગમતો. મને પાઠમાં વપરાયેલા શબ્દોવાળો ફકરો ગમે છે,
કારણ કે પાઠમાં વપરાયેલા શબ્દો અર્થ અને ભાવને સરળ, સચોટ અને યોગ્ય રીતે રજૂ કરે છે. 5. નીચેના ફકરોના વિરામચિહ્નો વિના તમને તે અધૂરો લાગે છે. ઉચિત જગ્યાએ યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ફરીથી વાંચો. હું ડાયરેક્ટ તમને આન્સર જ કહું છું. તો આપણે જોઈએ ઉત્તર. ગામ તરફ એણે નજર દોડાવી, પૂર્ણવિરામ. દૂર કોઈ માણસને જોયું, પૂર્ણવિરામ. બૂમ પાડીને કહેવા લાગ્યો, જેમ દેશ. એ મારી માસીને ત્યાં કહેજો કે વળી થયું. ક્યારે આવશે ને, ક્યારે હાંકશે, પ્રશ્નાર્થચિહ્ન. એટલામાં તો કાપલો કાઢી નાખશે, ઉદ્ગારચિહ્ન. મહાદેવને શંકા સામે દફતર ધર્યું, અલ્પવિરામ. કોમા. લે ને શંકા, ગાયને હું હાંકતો આવું, કોમા પૂર્ણ અને પૂર્ણવિરામ. શંકાએ દફતર લીધું, પૂર્ણવિરામ. યાદ આપ્યું, જેમ અને કોમા શરૂ. તારે લ્યા પરીક્ષા છે ને, કોમા પૂર્ણ. પ્રશ્ન 6. આ પાઠમાં મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકી અને તેને છેક ગામ સુધી મૂકી આવ્યો, એ તમને ગમ્યું શા માટે? ઉત્તર. મહાદેવ ગાયને છેક ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું, કારણ કે મહાદેવે ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી હોત તો તે ફરીથી કોઈના ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરત. મહાદેવે માનવતા ભર્યું કામ કર્યું, તેથી મને એમ એનું કામ ગમ્યું. પ્રશ્ન 7. ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો, શા માટે? ઉત્તર. ઇન્સ્પેક્ટર સાહેબે પરીક્ષાના સમય કરતા મહાદેવે જે માનવતાનું કામ કર્યું એને વિશેષ મહત્વ આપ્યું અને ઇન્સ્પેક્ટર સાહેબનો માનવતાનો ગુણ ગમ્યો, કારણ કે જો અમલદારો ગુણવાન હશે તો તેમના હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ પણ સારા બનશે. પ્રશ્ન 8. નીચેના વાક્યોને બદલે પાઠમાં વપરાયેલા વાક્યો લખો. 1. દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય. પાઠ. આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નહીં દોડે. 2. જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી. પાઠ. જોઈએ છીએ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. 3. ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે. પાઠ. ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની. 4. ગામની આબરૂ સચવાશે. પાઠ. આપણા ગામનું નાક રહેશે. પ્રશ્ન 2. નીચેના શબ્દો મોટેથી વાંચો. 6. ઘોડું, ઇન્સ્પેક્ટર, ઉંબી, શિષ્યવૃત્તિ અને ઘઉં. વિશેષ પ્રશ્નોત્તર. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું? ઉત્તર. 2. વસંત ઋતુ. 2. મોલ પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું? ઉત્તર. એ વસંતનો પવન. 3. મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ? ઉત્તર. ડી. મોલ ખાતી ગાયને જોઈને. 4. મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું? ઉત્તર. એ શંકરને. 5. ગામમાંથી લોકોના હળ માંગીને કોણે ખેતર વવરાવ્યું હતું? ઉત્તર. બી. ખુશાલમાએ. 6. અહીં છિંડામાં મરને એવું મહાદેવ કોને કહે છે? ઉત્તર. એ ગાયને. 7.
મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોને જોઈ? ઉત્તર, એ ઇન્સ્પેક્ટરે. 8. મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો? ઉત્તર, બી ખારીલો. 9. મહાદેવનો ચહેરો શાનાથી ખરડાયેલો હતો? જવાબ, બી આંસુથી. 10. ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ કર્યો? ઉત્તર, સી શિક્ષકને. 11. શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા? ઉત્તર, બી 10. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલું, ઇન્સ્પેક્ટર આવ્યા છે એવા સમાચાર છોકરાઓને કોણે આપ્યા? ઉત્તર, ઇન્સ્પેક્ટર આવ્યા છે એવા સમાચાર છોકરાઓને મહાદેવે આપ્યા. 2. નટુના બાપા શું હતા? ઉત્તર, નટુના બાપા હેડમાસ્ટર હતા. 3. કોના મામા મામલદાર હતા? ઉત્તર, બચુડાના મામા મામલદાર હતા. 4. વિદ્યા અધિકારીના હેડ ક્લાર્ક કોણ હતા? ઉત્તર, વિદ્યા અધિકારીના હેડ ક્લાર્ક ધનશંકરના માસા હતા. 5. મહાદેવને મિત્રોની કઈ વાત મંજૂર રાખી? ઉત્તર, મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજૂર રાખી. 6. મહાદેવ ખાઈ જવાની એવું કોને જોઈને બોલી ઉઠે છે? ઉત્તર, મહાદેવ ખાઈ જવાની એવું ગાયને જોઈને બોલી ઉઠે છે. 7. મહાદેવના પગ જમીન સાથે કેમ જડાઈ ગયા? ઉત્તર, ગાય ખેતરનો પાક ખાઈ જશે એવું લાગતા મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયા. 8. ગાયને મારવા માટે મહાદેવને શોટું ન મળવાથી તેણે શું કર્યું? ઉત્તર, ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેને આકડાનો ડોરો ભાંગ્યો. 9. મહાદેવ સામે જોઈને ગાયે એને મારવાનો ઈરાદો કેમ છોડી દીધો? ઉત્તર, મહાદેવ સામે જોઈને ગાયે એને મારવાનો ઈરાદો છોડી દીધો કારણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. 10. મહાદેવે ક્યારે મુક્તિનો અનુભવ કર્યો? ઉત્તર, મહાદેવે ગાયને છીંડા વાટે ખેતરની બહાર કાઢી ત્યારે મુક્તિનો અનુભવ કર્યો. 11. ખેતરના શેઢેથી પસાર થતા છોકરા શું કરતા જતા હતા? ઉત્તર, ખેતરના શેઢેથી પસાર થતા છોકરા મોલ જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા જતા હતા. 12. પાણી સરખા મોલમાં ગાય કેવી રીતે ચાલતી હતી? ઉત્તર, પાણી સરખા મોલમાં ગાય સારસ પક્ષી તરતું હોય એમ ચાલતી હતી. 13. મહાદેવે શંકરને દફતર આપીને શું કહ્યું? ઉત્તર, મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું, હું ગાયને હાંકીને હમણાં જ પાછો આવું છું. 14. મહાદેવ ઇન્સ્પેક્ટર પાસે આવ્યો ત્યારે તેની હાલત કેવી હતી? ઉત્તર, મહાદેવ ઇન્સ્પેક્ટર પાસે આવ્યો ત્યારે તેનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો અને તેનું શરીર પરસેવાથી રેબઝેબ હતું. 15. શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રથમ 3 ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓને કેટલી કેટલી શિષ્યવૃત્તિ મળવાની હતી? ઉત્તર, શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને 15 રૂપિયા, બીજા આવનાર વિદ્યાર્થીને 10 રૂપિયા અને ત્રીજા આવનાર વિદ્યાર્થીને 5 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની હતી. 16. પોતાની માસીના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈને મહાદેવના મુખમાંથી ક્યાં ઉદ્ગાર સરી પડ્યા? ઉત્તર, પોતાની માસીના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈ મહાદેવના મોઢા
મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, કાપલો કાઢી નાખવાની. 17. મહાદેવ ક્યાં પ્રશ્નનો પડઘો ઇન્સ્પેક્ટર સાહેબના મનમાં પડ્યો? ઉત્તર: ઇન્સ્પેક્ટર સાહેબના મનમાં મહાદેવના આ પ્રશ્નનો પડઘો પડ્યો, કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી? સાહેબ, આપ જ કહો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપો. 1. વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા તે દિવસના કુદરતી વાતાવરણનું વર્ણન કરો. ઉત્તર: વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા ત્યારે સવાર હતી. સૂર્યનો સોના જેવો કોમળ તડકો ખેતરોના મૂળ પર પડતો હતો. વસંતનો વાયરો વાતો હતો. પક્ષીઓનું ટોળું પાંખોથી વીંજળો વીંજતું હોય તેમ ઉડતું હતું. ગામમાંથી છૂટેલું ગાય ભેંસનું ધણ, જમીન પર વહેરાયેલું ઘાસ ફફડતું ચાલતું જતું હતું. 2. ખેતર પાસેથી પદદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓનું વર્ણન કરો. ઉત્તર: ખેતર પાસેથી પદદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓ વાતોના સપાટા મારતા ચાલી રહ્યા છે. તેમની આજુબાજુ લડી રહેલી ઉંબીઓને તેઓ પસવાડતા જાય છે અને મોલ પર બેસવા જતા પક્ષીઓને ઉડાડતા જાય છે. વચ્ચે વચ્ચે તેઓ દૂર દેખાતા ઝાડના ઝુંડમાં આવેલી નિશાળ સામે જોઈ લે છે. એમની નજર ચારેય દિશામાં પથરાઈ રહેલા મોલની ઉપર ફરતી રહે છે. 3. માસીને ત્યાં સંદેશો પહોંચાડવાને બદલે મહાદેવે જાતે ગાયને હાંકવા જવાનું કેમ પસંદ કર્યું? ઉત્તર: માસીને ત્યાં સંદેશો પહોંચે અને માસી આવે ત્યાં સુધીમાં તો ખેતરમાં પ્રવેશેલી ગાય કુણા કુણા ઘઉંના મોલને સપાચટ કરી નાખે એમ હતું. તેથી માસીને ત્યાં સંદેશો પહોંચાડવાને બદલે મહાદેવે જાતે ગાયને હાંકવાનું પસંદ કર્યું. 4. મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો? ઉત્તર: મહાદેવે મોલથી લચી પડેલા માસીના ખેતરમાં ગાયને જોઈ એણે થયું કે ગાય પાકોને નુકસાન પહોંચાડશે. તેથી ગાયને હાંકી કાઢવા મહાદેવ તેના મિત્રોથી છૂટો પડી ગયો. 5. મહાદેવે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડા પડવાનું ક્યુ કારણ બતાવ્યું? ઉત્તર: મહાદેવે ઇન્સ્પેક્ટર સાહેબને કહ્યું કે તે ખેતરમાં ઉગેલા ઘઉંના મોલમાંથી ગાયને હાંકવા ગયો હતો. એ ગાયને કોના ખેતરમાં છોડવી એની મૂંઝવણમાં તે પડી ગયો હતો. ગાયને એક પછી એક ખેતરમાંથી કાઢવા રહ્યો એટલે શિષ્યવૃત્તિની પરીક્ષામાં પહોંચવામાં મોડું થયું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. મહાદેવ પરીક્ષામાં પ્રથમ નહીં આવે તે માટે તેના મિત્રોએ કઈ કઈ શક્યતાઓ રજૂ કરી? ઉત્તર: મહાદેવ પરીક્ષામાં પ્રથમ નહીં આવે તે માટે તેના મિત્રોએ નીચે પ્રમાણે શક્યતાઓ રજૂ કરી. 1. આડે દિવસે દોડે અને દશેરાને દિવસે ઘોડું નહીં દોડે એટલે ખરા સમયે જ નિષ્ફળતા મળે એવું બની શકે. 2. મણિયાને પણ કમ ન ગણી શકાય કારણ કે 6ઠા ધોરણમાં તે પહેલો આવ્યો હતો. 3. નટુડો પણ ઓછો ન હતો, એના બાપા હેડમાસ્ટર છે. 4. બચુડાના મામા મામલતદાર છે, માટે તેને તો શિષ્યવૃત્તિ ચોક્કસ મળવાની. 5. ધનશંકરના માસ્તા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, શિષ્યવૃત્તિ કોને આપવી તે તેમના હાથમાં જ છે. 2. હરાઈ ગાયને હાંકી કાઢવામાં મહાદેવને શી મુશ્કેલી પડી? ઉત્તર: હરાઈ ગાયને હાંકવા મહાદેવે તેને માટીના ઢેફા માર્યા પણ ચરબીથી ભરેલી ગાયને કોઈ અસર થઈ નહીં. ગાયને હાંકવા માટે મહાદેવે કોઈ સોટું પણ ન મળ્યું. સેઢા પર આકડાનો એક દોરો ભાંગ્યો પણ ગાયને તો ચરમી જાણે શરીર પરનો માવો ઉડાડતી હોય એવું લાગ્યું.
એટલામાં એક લાકડું મહાદેવના હાથમાં આવ્યું. તેના વડે તે ગાયને જેમ જેમ હાંકતો ગયો તેમ તેમ ગાય એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા લાગી અને મોલ ખાવા લાગી. વળી પાછી વાડ નડી. અંતે મહાદેવે વાડમાં છીંડું પાડીને ગાયને બહાર કાઢી. પ્રશ્ન 5. અવિભાગમાં મહાદેવી ગાય કાઢતી વખતે કરેલા વિચાર છે. બ વિભાગમાં એ વિચાર સાથે લાગુ પડતી વ્યક્તિઓ છે. બંધ બેસતા જોડકા. અ સંદેશો મળે એ પહેલા ગાય કાપલું કાઢી નાખે. ઉત્તર આવશે 4. માસી. 2. સ્વભાવે ખારીલા હતા. ઉત્તર 3. મહાદેવના કાકા. 3. નાનકડું ખેતર જ તેમની આજીવિકાનો માત્ર આધાર હતો. ઉત્તર આવશે 2. નારજી કાકા. 4. કદાચ એ મિત્ર વધારે કે મારા જ ખેતરમાં ગાય મૂકી આવ્યું. ઉત્તર 5. શંકો. 5. હળ માંગીને ખેતર વવરાવ્યું હતું. ઉત્તર આવશે 1. ખુશાલ માના. પ્રશ્ન 6. નીચેના શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. 1. ધણ. તો ગાયું નું ટોળું અથવા તો ચરાવવા લઈ જતાતું જે ટોળું હોય તે. 2. મોલ એટલે પાક. 3. છીંડું એટલે રસ્તો અથવા તો જે આપણે વાડમાંથી રસ્તો કાઢીએ તે. 4. ઈરાદો એટલે હેતુ. હવે વ્યાકરણ વિભાગ જોઈએ. પ્રશ્ન 1. નીચેની શબ્દોની જોડણી સુધારો. 1. વીંજણો. તો વીંજણો. રૂપેરી. તો રૂપેરી. શિષ્યવૃત્તિ. તો આવશે શિષ્યવૃત્તિ. વિદ્યાધિકારી. તો આવશે વિદ્યાધિકારી. દીવા. તો આવશે દીવો. મૂંઝવણ. તો મૂંઝવણ અથવા તો મૂંઝવણ. પરીક્ષા. પરીક્ષા. વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થી. તો આવશે વિદ્યાર્થી. ઇન્સ્પેક્ટર. તો આવશે ઇન્સ્પેક્ટર. પ્રશ્ન 2. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. 1. સૂર્ય. તો રવિ અથવા ભાનુ. 2. ધરતી. તો જમીન અથવા પૃથ્વી. 3. ઊંબી એટલે કણસલું અથવા ડઢું. 4. ગાય. તો તેનું અથવા સુરભી. 5. હાથ. તો કર અથવા બાહુ. 6. પક્ષી. તો પંખી અથવા વિહગ. 7. શાળા. તો વિદ્યાલય અથવા નિશાળ. 8. વાયરો. તો પવન અથવા સમીર. પ્રશ્ન 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. ગરીબ. તો શ્રીમંત. 2. પહેલો. તો છેલ્લો. 3. પોતિકા. તો પારકા. 4. મંજૂર. તો નામંજૂર. 5. દૂર. તો નજીક. 6. જાણે. તો અજાણે. 7. આનંદ. તો શોક. 8. ડાહ્યું. તો ગાંડું. 9. શક્તિ. તો અશક્તિ. પ્રશ્ન 4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. 1. પગ ઉપાડવા. ઉત્તર ઝડપથી ચાલવું. વાક્ય નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા. 2. સાપસી પૂર્વી. અર્થ ચાલતી વાતને ટેકો આપવો. વાક્ય મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી. 3. પાર્ટી મેલાવવી. અર્થ દોટ મુકાવવી. વાક્ય દોડની સ્પર્ધામાં દરેક હરીફે પાર્ટી મેલાવવી. 4. હાથમાં હોવું. અર્થ કબજામાં હોવું અથવા પોતાના આધીન હોવું. વાક્ય દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી. 5. તાનમાં હોવું. અર્થ આનંદમાં હોવું. વાક્ય પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિજય આજે તાનમાં હતો. 6.
नाक रहेवू। उत्तर, आबरू जाळवी। वाक्य, सचिन तेंडुलकरे सेंचुरी मारी एटले भारतीय टीमनू नाक रही गयू। सात, कापलो काढ़ी नाखवो, बधुज खाई जवू अथवा सफायो करवो। वाक्य, गाय खेतर में पेसी जाए तो उभा मोलनो कापलो काढ़ी नाखे। आठ, मांझा मुकवी अर्थ मर्यादा बहार जवू। वाक्य, दरियो क्यारे पण पोतानी मांझा मुकतो नथी। नौ, मुठ्ठीओ वाळवी अर्थ डोट मुकवी। वाक्य, कूतरू पाछळ पड़ता छोकराए मुठ्ठीओ वाळी। प्रश्न पांच, नीचेना दरेक शब्द समूह माटे एक एक शब्द लखो। एक, गायोनू टोळू एटले धण। बे, खेतरना छेड़ा परथी खेड़िया विनानी जमीन एटले सेढ़ो। त्रण, पगथी चालवानो साकड़ो रस्तो अर्थ पगडंडी अथवा केड़ी। चार, तेजस्वी विद्यार्थी ने अपाती आर्थिक सहाय एटले शिष्यवृत्ति। पांच, सहज में भूको थई जाए एवो माटीनो गठ्ठो एटले ढेफू। प्रश्न छ, नीचेना वाक्यों क्या काळना छे ते लखो। पेलू, सूर्य उग्यो तो उत्तर आवशे भूतकाळ। बे, परीक्षा में हूँ पहलो आवीश, जवाब आवशे भविष्यकाळ। त्रण, चारे छोकरा पगडंडी पर चाली रह्या छे, वर्तमानकाळ। प्रश्न सात, पांच, द्वियुक्त शब्दों पाठ माथी शोधीने लखो। द्वियुक्त एटले के बे बे अर्थवाला, एक सरखा बे अर्थ थता होय तेवा। उत्तर, एक, मोढे मोढे। बे, धीमे धीमे। त्रण, एट एटलू। चार, अजब गजब। पांच, आडा आवड़ा। प्रश्न आठ, नीचेना वाक्यों माथी संज्ञा शोधीने लखो। एक, महादेवना आंसु आनंद में फेरवाई गया। उत्तर, एक, महादेव, आंसु अने आनंद आ त्रणेय संज्ञा छे। बे, सारक्ष पक्षी तरतु होई ते एवी गाय मोल चरती हती। उत्तर आवशे संज्ञा में सारस पक्षी, गाय अने मोल। त्यार पछीनो प्रश्न जोईए। प्रश्न नौ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। એક, પરીક્ષામાં ખાલી જગ્યા ચૂકતી તેનો એક પ્રશ્ન રહી ગયો। જવાબ, શરત। બે, વર્ગમાં પ્રથમ પાંચમાં મારો ખાલી જગ્યા ન હતો। જવાબ આવશે સમાવેશ। બે, ધનપાલની ખાલી જગ્યા ગામમાં ખૂબ સારી છે। જવાબ, સાંક। ચાર, लग्न पाछळ धूम खर्च तो खाली जग्या ने ज पोसाय। जवाब आवशे श्रीमंत। पांच, रण में जीते ते खाली जग्या कहेवाय तो शूर। प्रश्न दस, नीचेना शब्दों ने शब्दकोशनी कक्कावाड़ी में गोठवो। पक्षी, पांख, परीक्षा, पांच अने पसीनो। उत्तर आवशे, पहला आवशे पक्षी, पछी आवशे परीक्षा, पछी आवशे पसीनो, પછી આવશે પાંખ અને પછી આવશે પાંચ। જો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી થયો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।